હેલો એવરી વન વેલકમ બેક ચલો આજે આપણે થર્ડ સ્ટેન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં શરૂ કરતા પહેલાં એક થોટ જોઈ લઈએ મેક એન એફર્ટ નોટ એક્સક્યુઝેસ આપણે આપણી પૂરી મદદ લગાવવાની છે બહાના બનાવવાના નથી તો ચલો થર્ડ સ્ટેન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં આજે આપણે આઈએનજી ઉપર કન્ટિન્યુ કરવાના છીએ જેમ આપણે આપણા લાસ્ટ લેકચરમાં આઈએનજી ઉપર જાણ્યું હતું ને તો આજે પણ એ જ કન્ટિન્યુ કરવાના છીએ નવા વર્ડ સાથે એટલે કે વર્ડ્સ અને પિક્ચર્સ હવે બદલાઈ ગયા છે હવે નવા વર્ડ શીખશું અને એમાં કઈ રીતે આઈ એનજી આવશે ફક્ત આઈ એનજી આવશે કે પછી ઈ વગેરે ઉડી જશે ચાલો જોઈ લઈએ આ પિક્ચર છે રાઈઝિંગનું સૂરજ ઉગે ને એને રાઈઝ કહેવાય શું કહેવાય રાઈઝ આર આઈ એસ ઇ રાઈઝ આર આઈ એસ ઇ રાઈઝ હવે અહીંયા બચાલો રાઈઝની સ્પેલિંગમાં છેલ્લે ઈ છે જોયું તમે હા છેલ્લે ઈ છે તો ઈ શું થશે ઉડી જશે આપણને યાદ છે આપણે કર્યું હતું હા જ્યાં ઈ આવતો હોય ત્યાંથી ઈ ઉડી જશે તો ચલો પહેલાં આપણે આર આઈ એસ ઇ લખીએ આર આઈ એસી રાઇસ આર આઈ એસઈ રાઈસ હવે એ જે છે એને સર્કલ કરી દેસું અને એના ઉપર ચોકડી મારી દેસું તો ચલો હવે આપણે પાછું આર આઈ એસ પછી લગાવી દીધું આઈ જી શું લગાવી દીધું આઈ એનજી તો ભાઈ ગાયબ થઈ ગયો આર આઈ એસઆઈ એનજી રાઇઝિંગ આર આઈ એસઆઈ એનજી રાઈઝિંગ રાઇઝિંગ એટલે સૂરજનું ઉગવું તો ચલો અહીંયા સવાર પડી એટલે આ બોય શું કરે છે રાઇટિંગ તો ચલો ડબલ્યુ આર આઈ ટી ઈ w r i t e જે બચ્ચા લોકો અહીયા એન્ડ માં e આવ્યો હા અહીયા એન્ડ માં e આવ્યો તો e શું થશે ઉડી જશે જેમ આપણે રાઇઝિંગ માં કર્યું ને હા તો ચલો w r i t i n g w r i ટીઆઈએનજી વ્રાઇટિંગ ડબલ્યુ આર આઈ ટી પેલા એમ લખી લીધું પછી એમાં એડ કર્યું આઈ એનજી ફ્રાઇટ વાઇટિંગ વ્રાઇટ એટલે લખવું હા જો લખે છે ને બોય હાઇટ એટલે લખવું હવે આ તમારા બધાનું ફેવરિટ ફેવરિટ છે ને જમ્પ જમ્પિંગ ジャンプ jump, জাম্পিং J U M P ジャンプ J U M P ジャンプジャンプ એટલે કૂદવું જમ્પ એટલે કૂદવું હવે એનો થઈ જશે J U M P I N G J U M P I N G જમ્પ jump, জাম্পિંગ આમાં આપણે કાંઈ પણ ચેન્જીસ નથી આવ્યા ખાલી આઈ એડ કર્યું જોયું બચ્ચા લોક હમ તો પેલા આપણે જમ્પની સ્પેલિંગ લખી પછી એમાં પાછળ આઈએનજી એડ કરી દીધું જમ્પ જમ્પિંગ તો ચલો બધાએ લખતા પણ જવાનું છે અને બોલતા પણ જવાનું છે હા બચ્ચા લોક જે યુ એમ પી જમ્પ આઈ જમ્પિંગ અવે આપણે નેક્સ્ટ જોઈ લઈએ ડ્રો D R A W ડ્રો જો છો બાળકો કે હું ડ્રો કરે છે આ બેબી હા ચલો D R A W ડ્રો તમને લોકો ને યાદ હોય તો મેં કહી દઉં કે ગયા લેક્ચર માં મેં તમને ડ્રો નું શીખવાડીતું હ કે અંયા ઓલરેડી W છે એટલે કાઈ ડબલ થશે નહી તો ચલો ડીઆર એ ડબલ્યુ ડ્રો હવે પાછળ શું આવી જશે આઈ એનજી તો ફરી એકવાર આપણે ડ્રોની સ્પેલિંગ લખી લઈએ ડી આર એ ડબલ્યુ ડ્રો પાછળ આવી ગયું આઈ એનજી ડ્રોઈંગ કરે છે ને કલરિંગને આર્ટ ને દોડવું ને કરે છે ને આ બી બી હા ડ્રો ડ્રોઈંગ ચલો ગર્લ શું કરે છે જો બચ્ચા લોકો પિક્ચર તમારે બધાને જોવાના છે તો જ ખબર પડશે કે કોને જમ્પ કરવું કહેવાય કોને ડ્રોઈંગ કરવી કહેવાય કોને સ્કીપિંગ કહેવાય કે કોને રાઇટિંગ કહેવાય રાઈટિંગ તો આવડે છે આવડે છે ને હા તો ચલો આ જે ગર્લ છે એ સ્કીપિંગ કરે છે એટલે કે દોડા કૂદે છે તો ચલો એસકે આઈપી સ્કીપ એસકે આઈપી સ્કીપ હવે થઈ જશે એસ કે આઈ ડબલ પી આઈ એનજી ભાઈ ડબલ પી શા માટે આવ્યો સોચો સોચો હા કેમકે છેલ્લેથી પહેલો અક્ષર શોર્ટ વાવલ હતો છેલ્લેથી પહેલો જે લેટર હતો એ તો ભાઈ શોર્ટ વાવલ છે तो यहाँ जे आई नहीं पची ना लेटर्स है एश्वर थाई गई हो डबल आई पची डबल पी आई एन जी एस के आई डबल पी आई एन जी स्केपिंग स्केपिंग इतने रस्सी को दूंगी कुदेच्छने दोड़ा हाँ तो चलो लोगों एस के आई पी स्केप हवे फरी एक बार s k i double p i n g skipping skip skipping skip skipping જો ભાઈ રસી કૂદવાને છે ને સ્કીપિંગ કહેવાય હા بچા લોકો નોતી ખબર ને હા નોતી ખબર મારા بچા લોકો ને ચલો હવે આપણે આગળ વધીએ સ્કીપ પછી શું આવ્યું ડ્રાઈવ ગાડી ચલાવી હોય ને એને ડ્રાઈવ કહેવાય જો ભાઈ ડ્રાઈવ સેફલી લખ્યું છે ઉપર હં ને આંકલ જે છે એ ગાડી ચલાવે છે તો ગાડી ચલાવવું એને ડ્રાઈવ કહેવાય શું કહેવાય ડ્રાઈવિંગ તો ચલો આઈ વી ઈ ડ્રાઈવ શું છે ડી આર આઈ વી ઈ ડ્રાઈવ હવે આ જે વી છે એ શું થઈ ગયો ઉડી ગયા શું થયો વી ને વી તો ભાઈ ગાયબ થઈ ગયા હવે આપણે ફરી એકવાર ડી આર આઈ વી અને સીધું આવી ગયું આઈ ડી આર આઈ એન જી ડ્રાઈવિંગ ડ્રાઈવ ડ્રાઇવિંગ જો ભાઈ અહિયાં ઈ હોવાતી ઈ તો ગાયબ થઈ ગયા મે તમને કહીયું હતું ને ઈ ગાયબ થઈ જશે યાદ આવ્યું હા તો ઈ નો થઈ ગયું આઈએનજી સીધું ઓકે ડ્રાઈવ ડ્રાઈવિંગ ડ્રાઈવ ડ્રાઈવિંગ જો ભાઈ ડ્રાઈવિંગ એટલે ગાડી ચલાવી હો બચ્ચા લોકો તમે બધા જોઈ શકો છો ને પિક્ચરમાં હા ડ્રાઈવ

એસ ડબલ્યુ આઈ એમ સ્વીમ એસ ડબલ્યુ આઈ એમ સ્વીમ સ્વીમ એટલે કે તરવું સ્વિમિંગ કરવી સ્વીમ એટલે શું થયું તરવું સ્વિમિંગ કરવી તો હવે સ્વીમનું શું થઈ જશે સ્વિમિંગ શું થઈ જશે સ્વિમિંગ પણ અહીંયા એક ચેન્જીસ છે જોવો તો શું છે અહીંયા એમની પહેલાં શોર્ટ વાવલ આ આવ્યો એટલે અહીંયા એમ શું થઈ ગયો ડબલ એમ શું થઈ ગયો ડબલ તો ચલો એસ ડબલ્યુ આઈ અને આ એમ થઈ ગયો ડબલ તો ડબલ એમ આઈ એન જી સ્વિમ સ્વિમિંગ સ્વિમ સ્વિમિંગ તો ચલો બોલો સ્વિમ સ્વિમિંગ સ્વીમ સ્વિમિંગ સ્વીમ સ્વિમિંગ સ્વીમ એટલે તરવું હા બચ્ચા લોક દેખાય છે ને આ બેબી તરે છે હા હવે છે ડ્રિંક ડ્રિંક એટલે શું થાય જવો તો હા ડ્રિંક એટલે પીવું ડ્રિંક એટલે પીવું જો આ બેબી કેટલા પ્યાસા છે કે પાણી પીવે છે હા તો એને ડ્રિંકિંગ કહેવાય શું કહેવાય ડ્રિંક ડ્રિંકિંગ तो चलो डी आर आई एन के डी आर आई एन के ड्रिंक डी आर आई एन के ड्रिंक हमें थी जैसे ड्रिंकिंग तो चलो डी आर आई एन के आई एन जी डी आर आई

ડ્રિંકિંગ તમારે થ્રી ટાઈમ્સ બોલવાનું છે હો બચ્ચા લોક ડ્રિંક ડ્રિંકિંગ તો ચલો હવે આપણે નેક્સ્ટ પિક્ચર જોઈએ જો ડ્રિંક તો ડ્રિંકિંગ તો એને પાણી પીવે એને જ ન કહેવાય હો ખાલી જ્યુસ પીતા હોઈએ મિલ્ક પીતા હોઈએ શરબત પીતા હોઈએ આ બધું આવી ગયું ડ્રિંકિંગમાં જેટલું પણ લિક્વિડ ચીજ છે જેમ કે પાણી શરબત જ્યુસ સોડા ફાલુદા પછી અલ્લાને કીધી સૂપ આ બધી ચીજોને આપણે ખાઈ શકાય કે પી શકાય હ જે ચીઝ પી શકતા હોઈએ તેને ડ્રિંક કહેવાય અને સબ્જી રોટી દાળ રાઇસ ચપાતી વગેરે જે આપણે ખાઈ શકીએ છીએ તેને ઈટિંગ કહેવાય શું કહેવાય ઈટ ઇટિંગ એટલે કે જે ચાવવાની વસ્તુ હોય જેમાં ચેવ કરવું પડે એને ઈટિંગ કહેવાય અને જેમાં ફક્ત પીવાનું હોય એને ડ્રિંકિંગ કહેવાય અંડરસ્ટ્રુટ અહીંયા સમજાઈ ગયું ને બચ્ચા લોક હા તો ડ્રિંક ડ્રિન્કિંગ ડ્રિંક ડ્રિન્કિંગ હવે છે વોચ વોચ એટલે જોવું હા વોચ એટલે જોવે છે જો ભાઈ પીસી પર આ બેબી તો કાંઈ જોવે છે શું જોવે છે તમે લોકો પણ જોવો છો ને હં તમે લોકો અત્યારે તો લેક્ચર જોવો છો ગુડ બચ્ચા થઈ ગયા છો આ અગાઉ તો કાર્ટૂન બહુ જોતા બરાબર ને હં તો ભાઈ અહીંયા જેને જોવું જોવું કહીએ ને જોતા રહેવું જોવું એને વોચ વોચિંગ કહેવાય શું કહેવાય વોચિંગ એટલે કે જોવું તો ચલો ડબલ્યુ એ ટીસીએચ વોચ ડબલ્યુ એ ટીસીએચ વોચ ડબલ્યુ એ ટીસી હવે વોચનું થઈ જશે વોચિંગ તો બચા લો આપણે આમાં કાંઈ ફેરફાર નથી કરવાનો પેલા વોચની સ્પેલિંગ લખશું અને પછી આઈએનજી એડ કરી દેસુ तो चलो पे अपने वोचनी स्पेलिंग लखीए डबल्यू ए टी सी एच वॉच आई एन जी watching डबल्यू ए टी सी एच आई एन जी watching तो चलो बोलो वॉच वोचिंग वॉच वोचिंग वॉच वोचिंग थ्री टाइम्स बोलवा અન્ડરસ્ટુડ તો ચલો હવે આપણે નેક્સ્ટ પિક્ચર જોઈએ પિક્ચર પહેચાનો લોકો પિક્ચર પહેચાણશો તો જ તમે રીડિંગ સેલી પડશે તો ચલો અહીંયા જુઓ અહીંયા આ ભાઈ તો સામેવાળા ભાઈને ગિફ્ટ આપે છે તો સામેવાળા ભાઈ છે ને એ લે છે હા લે છે તો અહીંયા જે લે છે એના વિશે આપણે વાત કરવાની છે જે દે છે એના વિશે નહીં આએ ફક્ત એમ કીધું કે ટેક ધીસ તો આએ કીધું આઈ એમ ટેકિંગ અહીંયા આ ભાઈએ કીધું કે ટેક ધીસ તો આ હમણે કહ્યું કે આઈ એમ ટેકિંગ તો ચલો ટી એ ટેક ટી એ કે ઈ ટેક ટેક એટલે લ્યો ટેક એટલે લ્યો હવે અહીંયા એનું થઈ જશે ટેકિંગ ટી એ કે આઈ એનજી ટેકિંગ ટી એ કે આઈ એનજી ટેકિંગ લ્યો લીધું જો એમણે તો ભાઈ લઈ લીધું એ લે છે ને તો બચ્ચે અહીંયા તમે જોયું ઈ જે છે ને એ તો ઉડી ગયો હા ઈની જગ્યાએ સીધા આઈ એનજી આવી ગયા ઈ લખવાની જરૂર નથી સીધો આપણે લખશું T A K I N G ટેકિંગ T A K I N G ટેકિંગ ટેક નું થઈ ગયું ટેકિંગ ટેક નું શું થઈ ગયું ટેકિંગ 3 ટાઈમ્સ બોલો ટેક ટેકિંગ ટેક ટેકિંગ ટેક ટેકિંગ લ્યો લઈ લીધું લ્યો લેલી દો અયા આ બેઠા છે હો જો સિટ બેઠા છે ને હ સ આઈ ટી સિટ સ આઈ ટી સીટ સ આઈ ટી સીટ સ આઈ ટી સિટ હવે તમે ટી પેલા જોયું કે ઓ લાલફાબેટ આવો ટી પેલા શું આવો આઈ ટી પહેલાં શું આવ્યું બચ્ચા લોક આઈ તો આઈ છે એ શોર્ટ વાવલ છે તો આઈની પછીનો અક્ષર કેટલી વખત થઈ ગયો ટુ ટાઈમ્સ તો અહીંયા એસઆઈટી લખ્યું પછી ટીને કરી નાખ્યો ડબલ તો એસઆઈ ડબલ ટી એસઆઈ ડબલ ટી સીટ એસઆઈ ડબલ ટી सेट હવે સેટ નું શું થઈ જશે સિટિંગ s i double -T, t i n g s i double -T, t i n g અહિયાં t ડબલ થઈ ગયો તો આપણે t જે એક વાર લખ્યો તો એ પહેલા i હતો તો t ની પોઝિશન ડબલ થઈ ગઈ મે કહીયું હતું ને હા કેમ કે આઈ જે છે એ વાવલ છે તો ચલો બોલો એ ઈ આઈ ઓ યુ તો આઈ જે છે એ વાવલ્સમાં આવ્યો એટલે આઈ પછી જે લેટર હતો અક્ષર હતો એ થઈ ગયો ડબલ તો સીટ સિટિંગ સીટ સિટિંગ સીટ સિટિંગ ઓકે હવે છે

અને ટીચનું થઈ ગયું ટીચિંગ તો પેલાં આપણે ફરી એકવાર ટીચની સ્પેલિંગ લખી નાખી ટી ઈ એ સી એચ ટીચ અને પાછળ એડ કરી દીધું આઈ એનજી ટી એ સી એચ ટીચ પાછળ એડ કરી દીધું આઈ જી ટીચનું થઈ ગયું ટીચિંગ ટીચનું થઈ ગયું

વિન એટલે જીતવું જો ભાઈ અહીંયા આ લોકો ટ્રોફી જીતીને આવ્યા જોયું તો ચલો ડબલ્યુ આઈ એન વિન ડબલ્યુ આઈ એન વિન તો ભાઈ એન પેલા શું આવ્યું બચ્ચા લો એન પેલા શોર્ટ વાવલ આવ્યો એટલે કે આ આવ્યો તો એનની પોઝિશન કેટલી વખત થઈ ગઈ એની જગ્યા બે વખત આવી ગઈ एन थी गबल तो पेला अपने बोलीए डबल्यू आई एन विन डबल्यू आई एन विन विनु थी जैसे डबल्यू आई डबल एन आई एन जी विनिंग डबल्यू आई डबल एन आई एन जी विन विनिंग વિન વિનિંગ વિનિંગ એટલે જીતવું હા ચલો ગીવ ગીવિંગ જો બચ્ચા લોક અહીંયા પિક્ચરમાં આજે ઉપરવાળો હાથ છે ને એ દેવા માટે છે તો ભાઈ અહીંયા અમને એ દે છે દેવું એટલે ગીફ દેવું એટલે ગિવ તો ભાઈ જો એ દઈ રહ્યા છે ને હં તો જીઆઈ વી ઈ ગિફ્ટ જીઆઈ સ્પેલિંગમાં છેલ્લે ઈ આવ્યો જોયું બચાલક હા તો ઈ નું ઉડી જશે ઈ લખવાનો નથી આપણે સીધું લખવાનું છે જીઆઈ વીઆઈ એનજી જીઆઈ વીઆઈ એનજી ગીવિંગ જીઆઈ Giving. Giving तो आईन जी गीविंग गीविंग एट्लेव तो अह पे अपने जी आई बी लखी लीधु पी पड़ आईएन जी एड करीव गीविंग हमें फाइट करवी जइए नाइट फाइटिंग कराई ना कराई तो चलो एफ आई जीएसटी फाइट

તો પેલા આપણે ફાઇટની સ્પેલિંગ લખી લેશું ને પછી આઈએનજી એડ કરી દેશું તો ફાઇટ નું થઈ ગયું ફાઇટિંગ પુટ પુટિંગ પુટ એટલે રાખવું હો જો આ બોય રમી લીધું હવે એ કેવો સારી રીતે તેના બોક્સ બોક્સમાં ભરી રહ્યો છે હા કેવો સારી રીતે રાખી રહ્યા છે જોયું ને ટર્ન બાય ટર્ન તો આપણે પણ આપણા ટોયસ રમ્યા બાદ વ્યવસ્થિત એની જગ્યાએ રાખી લેવા પુટ પી યુ ટી પુટ put એટલે રાખવું પૂટ એટલે રાખવું હવે ટી પેલા શોર્ટ વાવલ છે યુ આવ્યો જોયું લોક હા તો પી યુ ટી તો યુ પછી ટી છે તો ટી થઈ જશે ડબલ ટી શું થઈ ગયો डबल तो पीयू डबल टी आई एन जी पुटिंग पीयू डबल टी आई एन जी पुटिंग पुट पुटिंग चलो राइट ते बधा करो ने हाँ साइकल राइड करवी तो बहु मजा आए तो चलो राइट राइडिंग आर आई डीई राइट आर आई ઈ આવ્યો લોક તો ઈ શું થઈ ગયો ઉડી ગયો ઈ ને રાખવાનો નથી તો આપણે પેલા આર લખી લીધું પછી એડ કરી દીધું આઈ એનજી આરઆઈડી આઈ એનજી રાઈડિંગ જો રાઇડિંગ એટલે સાયકલ ચલાવવી રાઈડિંગ એટલે સાયકલ ચલાવવી આ બોય સાયકલ ચલાવે છે પણ કેટલી સેફટી સાથે જો એણે હેલ્મેટ પહેર્યું છે વોટર બોટલ પણ લીધી છે એટલે પોતાનું હેલ્થનું પણ ખ્યાલ રાખે છે કેમ કે વેન વી રાઈડ આપણે જ્યારે વ્હીકલ ચલાવીએ એટલે કે સાયકલ વગેરે કંઈ ચલાવીએ તો આપણને પ્યાસ પણ બહુ લાગે રાઈટ રાઈડિંગ તો આપણે પેલા આરઆઇડી લખી નાખ્યું પછી આઈએનજી એડ કર્યું તો બધા બોલો આર એન એનજી રાઇડિંગ આર આઈ એન જી રાઈડિંગ રાઈડિંગ એટલે જ સાયકલ ચલાવવી હવે આપણે નેક્સ્ટ પિક્ચર જોઈએ ગર્લ શું કરે છે સોચો 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 હં રીડિંગ કરે છે શું કરે છે રીડિંગ આર A ડી આર ઇ A D રીડ આર E એ ડી રીડ રીડ એટલે વાંચવું રીડ એટલે વાંચવું હું તમને કહું છું ને હંમેશા વાંચન કરવું જોઈએ હા તો હવે રીડનું થઈ જશે રીડિંગ આર ઇ એ જી આર ઈ એ ડીનજી રીડિંગ રીડ રીડિંગ રીડ રીડિંગ રીડનું થઈ ગયું રીડિંગ તો ચલો હવે આપણે નેક્સ્ટ પિક્ચર જોઈએ ચેક ચેકિંગ હમણાં આપણે કંઈ પણ બહાર જઈએ છીએ તો ચેક થાય છે ને આપણું ટેમ્પરેચર હા અત્યારે જો માસ્ક પહેરીને બહાર નીકળીએ છીએ અને ટેમ્પરેચર પણ ચેક કરે છે જોયું તમે હા આ તો આ બેઠીને ન કરે પણ સામે બેબી છે ને એટલે એ બેસી ગયા બાકી ઊભા જ આપણું ટેમ્પરેચર ચેક કરે છે બરાબર ને ચેક એટલે તપાસવું સી એચ ઇ સી કે ચેક સી એચ ઈ સી કે ચેક ચેકનું થઈ ગયું ચેકિંગ સી એચ ઈ સી કે આઈ એનજી સીએચ सीके आई एन जी चेकिंग सी एच सी के पी एम लखी ना क्यू आई एन जी चेक चेकिंग वोक वोकिंग जो भाई आ बॉय चाने हाँ तो चालू एने वोक वोकिंग डबल्यू ए एल के वॉक डबल्यू ए एल के आई एन जी वोकिंग વોક વોકિંગ જો અહીંયા શું કરે છે તમારા ઘરે પણ મમ્મી આવી રીતે વોશિંગ કરતા હોય છે ને કપડાં ધોવો વગેરા એને વોશિંગ કહેવાય શું કહેવાય વોશિંગ તો ચલો વોશ ડબલ્યુ એસ એચ વોશ વોશનું થઈ ગયું વોશિંગ ડબલ્યુ એસ એચ આઈ એનજી વોશિંગ વોશ વોશિંગ વોશ વોશિંગ વોશનું થઈ ગયું વોશિંગ વોશ વોશિંગ આમાં કાંઈ ચેન્જીસ નથી પેલા આપણે વોશની વોશની સ્પેલિંગ લખી અને પછી આઈએનજી એડ કરી દીધું તો વોશનું થઈ ગયું વોશિંગ હવે છે સ્લીપ એસ એલ ડબલ ઈ પી સ્લીપ

एस एल डबल ईपी स्लीप पची आप लखसु आईएन जी शू कर स्लीपनी स्पेलिंग लखी एस एल डबल एस एल डबल ईपी स्लीप पची एम एड करू आईएनजी स्लिपिंग आ थी गयु स्लिपिंग तो बच्चा लोग આજે આપણે જેટલું પણ શીખ્યા છીએ એ બધું આપણે ફેર વન ટાઈમ ફેર બુકમાં લખવાનું છે તો આજનું આપણું હોમવર્ક છે રાઈટ એડ આઈ એનજી વન ટાઈમ ઇન યો ફેર બુક તો ચલો હવે આપણે આ પિક્ચર જોઈએ અત્યારે જે સિચ્યુએશન છે એમાં મમ્મી પપ્પા દાદા દાદી અને આપણે બધા ઘરે છીએ કેમ કે અત્યારે થોડી કન્ડિશન ખરાબ છે તો આપણે બધાએ ઘરે પણ સાવધાની બરતવાની છે જો બધાએ માસ્ક પહેર્યું છે જોયું ને હં તો ચલો થેન્ક યુ સો મચ ગુડ બાય ઇન્શાલ્લા નેક્સ્ટ લેક્ચરમાં ફરી મુલાકાત કરશું નવા ટોપિક સાથે ઓકે તો થેન્ક યુ સો મચ ગુડ બાય